ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરાઈ છે. આમ આદમી પાર્ટી દ્વારા મોટા ભાગના ઉમેદવારો જાહેર કરી દેવાયા છે, તો કોંગ્રેસ દ્વારા પણ શુક્રવારે મોડી રાત્રે 43 જેટલા ઉમેદવારોના નામો જાહેર કરાયા હતા. અને હવે આ પાર્ટીઓ પ્રજા સમક્ષ જવા મેદાને આવી ગઈ છે. તો સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા એક ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. આમ આદમી પાર્ટીમાં હાલમાં જોડાયેલા અને પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાની આગેવાનીમાં વરાછા મિની બજાર સરદાર પ્રતિમાથી શરૂ થયેલા ત્રિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તો રેલીમાં અરવિંદ કેજરીવાલનું રૂપ બનીને આવેલો નાનો બાળક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આમ આદમી પાર્ટી દ્વારા વરાછા વિસ્તારમાં ત્રિરંગા યાત્રા કાઢી પાટીદારોને રીઝવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે અને મહદઅંશે આપ તેમાં સફળ થશે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. શહેરમાં એવા છીએ, સુરત શહેરમાં આમ આદમી પાર્ટીની ટીમ, સંગઠનની ટીમ, સાથી મિત્રો, કોર્પોરેટરો અને પ્રજા દ્વારા જે સન્માનના કાર્યક્રમ અને સ્વાગત રેલી અને એમાં પણ સાથે રાષ્ટ્રના પ્રેમ સાથેની એક તિરંગા રેલીનું આયોજન કર્યું છે. રાષ્ટ્રપ્રેમ સાથેની આ સંપૂર્ણ રેલી સરદાર સાહેબના આશીર્વાદ લઈને અમે શરૂ કરી છે અને સીમાડા નાકા જે સુરત શહેરની આમ આદમી પાર્ટીની મુખ્ય કાર્યાલય છે એ કાર્યાલય ખાતે આ રેલીનું પૂર્ણ કરી છે. ગુજરાતની જનતા ઈચ્છી રહી છે કે ગુજરાતમાં પરિવર્તન આવે. સરકાર પાટીદારોની માંગણીઓ સ્વીકારતી નથી, કેસો પરત ખેંચતી નથી, સહિત પરિવારની નોકરી નથી આપી રહી, ત્યારે અમે પણ ઈચ્છીએ છીએ કે ગુજરાતમાં પરિવર્તન આવે, સત્તાનું એક પરિવર્તન થાય, આમ આદમી પાર્ટીની સરકાર બને અને અમારી સરકાર દ્વારા જ અમે નિર્ણય લઈ અને પાટીદારોની માંગણીને હર્ષોલ્લાસ સાથે સ્વીકાર કરીએ. પાટીદાર આંદોલનની એપી સેન્ટર સુરત રહ્યું, વરાછા રહ્યું, તો અલ્પેશ કથિરિયા સૌરાષ્ટ્રમાંથી કેમ નીકળ્યા? સમગ્ર સુરત શહેરમાં જે કોઈ પણ પાટીદાર સમાજ હોય કે સૌરાષ્ટ્રની વસ્તી હોય કે કોઈ પણ હોય, સૌરાષ્ટ્રની ભૂમિ એ ખેડૂતની ભૂમિ છે, કિસાનની ભૂમિ છે. આજે મારા ઘરમાં કે સુરત શહેરના કોઈપણના ઘરમાં અન્ન અને ધનનો જે દાણો આવે છે સૌરાષ્ટ્રમાંથી આવે છે અને અમારા પેટ જ્યાંથી ભરાય છે એ જ ભૂમિમાંથી અમે જોડાવાનો. સંત અને સુરવીરોની ભૂમિ એ સૌરાષ્ટ્રની ભૂમિ છે, એટલે અમારા વતન કહી શકો તો વતન અને જે આજે પણ અમારા ઘરમાં ઘન ને દાણા જે નાખે છે એવી સૌરાષ્ટ્રની ભૂમિમાંથી અમે જોડાવાનો નિર્ણય. ચૂંટણી પ્રચાર કરતાં પણ ગુજરાતમાં જે પરિવર્તનનું બ્યુગલ ફૂગ્યું છે એમાં સૈનિક તરીકે, સિપાહી તરીકે અમે આગળ વધી રહ્યા છે અને પરિવર્તનની લહેર સમગ્ર ગુજરાતમાં આવશે. આવનારા દિવસોમાં લોકો ગુજરાતના જે કોઈ પણ ઉમેદવારો છે આમ આદમી પાર્ટીના એને વિજયી બનાવશે અને એક જે કહી શકાય કે દિલ્હી અને પંજાબની જેમ એક નવા જ આંકડા સાથે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની આવનારા દિવસોમાં સત્તામાં બેસશે. ફોર્મ ભરવા ગયા હતા પણ